કેન્દ્ર સરકારની આંતર મંત્રાલય ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન ટીમના સભ્યો દ્વારા ખેડૂતો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો ગત તારીખ દસમી અને ગ્યારમી જુલાઈના રોજ ગત તારીખ દસમી અને ગ્યારમી જુલાઈના રોજ છોટાઉદેપુર જિલ્લામાં થયેલા વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં થયેલા નુકસાનના આકલન માટે કેન્દ્ર સરકાર દ્વારા આંતર મંત્રાલય ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું આ ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરી ટીમના સભ્યો ડોક્ટર સુભાષચંદ્રા ખેતીવાડી સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર વાય એસ વરસાણીએ અધિક્ષક ઇજનેર જળશક્તિ મંત્રાલય અને ઉર્જા મંત્રાલયના નાયબ નિયામક નિરજા વર્માએ ખેડૂતોના ખેતરોમાં જય ખેતીવાડીને થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો ખેતીવાડી સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડોક્ટર સુભાષચંદ્રાએ બોડેલી તાલુકાના ખેડીઓ ગામના ખેડૂતોને સાથે રાખીને તેમના ખેતરોમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે જાત નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કરતા ખેડૂતોને કયા પાકની વાવણી કરી હતી તેમજ દર વર્ષે કેટલું ઉત્પાદન ઉપજે છે અને એ અંગે પૂછા કરી હતી બાદમાં તેઓને પાણેજ ગામના ખેડૂતો સાથે પણ તેમના ખેતરોમાં જઈને જાત નિરીક્ષણ કરી નુકસાનીનો અંદાજા મેળવ્યો હતો આ ઉપરાંત ટીમ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે વીજ કંપનીને થયેલા નુકસાન અંગે પણ સ્થળ નિરીક્ષણ કરી પડી ગયેલા વીજ થંભલાવ તેમજ વીજ કંપની દ્વારા કરવામાં આવેલી વીજ પુરવઠો પૂર્વત કરવાની કામગીરી અંગે માહિતી મળી હતી નસવાડી તાલુકાના આકોના ગામે ખેડૂતોની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતા ખેતીવાડી સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડિરેક્ટર સુભાષચંદ્રાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગત સમયમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત છોટાઉદેપુર નર્મદા અને નવસારી જિલ્લામાં કેન્દ્રની આંતર મંત્રાલય ટીમ દ્વારા જાત નિરીક્ષણ કરી નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે ટીમ તેમની આ મુલાકાત બાદ તેમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપ્રત કરશે એમ જણાવ્યું હતું કેન્દ્રની અંતર મંત્રાલય ટીમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ બોડલી પ્રાંત ઉમેશ શાહ સંયુક્ત ખેતી નિયામક પટેલ સી પટેલ બરોડાના અધિક્ષક ઇજનેર કાર્યપાલક ઇજનેર અમરસિંગ રાઠવા કાર્યપાલક ઇજનેર વસાવા નાયબ બગાયત નિયામક હસમુખ પરમાર જિલ્લા ખેતીવાડી અધિકારી કૃણાલભાઈ પટેલ પાણી પુરવઠાના કાર્યપાલક ઇન્જિનિયર કમલેશ બારિયા વસમોના યુનિટી મેનેજર અજય ચૌધરી તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારીઓ કમ મંત્રીઓ અને ગ્રામ ગ્રામસેવકો ખેડૂતોને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દિલ્હી ખાતેથી જે ટીમ આવી હતી સર્વે માટે તેમને બોડેલી તાલુકો નસવાડી તાલુકો એમ આપણા જિલ્લાના બે તાલુકાનું સર્વે કર્યું છે એમાં એ સર્વે કરીને રિપોર્ટ જે તે કૃષિ વિભાગને જે તે લાઇન ડિપાર્ટમેન્ટને આપશે અને એને દ્વારા જે પણ સહાય પેકેજ જાહેર કરવાનું છે તો જે પણ કરશે એ સરકાર ઉપરથી નિર્ણય લેશે આજે નસવાડી તાલુકાના જે અકોના ગામની મુલાકાત લીધી છે અને એવી રીતે જ બોલેલી તાલુકામાં આપણે બે ગામોની પણ મુલાકાત લીધી છે અને જે નુકસાની છે એ ખેતીની છે પશુપાલનની છે ઘર વખરી સામાનની છે એ બધું જ વિગતો એ લોકોએ નોંધ કરીને ટીમે સર્વે રીતે સર્વે કરીને ગયા છે અને આગળની જે કાર્યવાહી જે ટીમ રિપોર્ટ આપશે એ પ્રમાણે કરવામાં अवश्य केंद्रीय अंतर मंत्रालय टीम गुजरात राज्य के दौरे पर है जो कल शाम को सूरत में में पहुंची थी आज जो है दो टीम के रूप में एक टीम जो है नवसारी जिले में भ्रमण के लिए गई है और दूसरी टीम जो है वो छोटा उदयपुर और नर्मदा ज़िले में भ्रमण पर है जो अभी तक बोडेली बोडेली ब्लॉक के अंदर जो है के गांव में जो है असेसमेंट कर रही है कि किस तरह का नुकसान हुआ है घरों का किस तरह का नुकसान हुआ है वो अभी ये टीम जो है उसका आकलन कर रही है जो अभी हमारा जारी है आगे नर्मदा जिले में अभी ये टीम जाएगी और उसके बाद में हमारी जो रिपोर्ट होगी वो जो सरकार को सौंपी जाएगी रिपोर्टर रेहान पटेल छोटा उदयपुर